સંસદનું સભ્યપદ રદ કરવામાં આવ્યું, જે બાદ હવે કોંગ્રેસના નેતાઓની એક પછી એક પ્રતિક્રિયાઓ જે છે તે સામે આવી રહી છે, જેને લઈને ખાસ કરીને વાત કરવામાં આવે રાહુલ ગાંધીની લોકસભાની. ગઈકાલે પણ રાષ્ટ્રીય નેતૃત્વ સુરત હતું, ચાર દિવસથી અમે પણ બધા સુરત હતા, ત્યારે તમે જે સવાલ કર્યો એ સવાલ અમે બેઠા હતા મિટિંગમાં, ત્યારે પણ કે આવું કેમ, ત્યારે જે જાણકાર લોકો હતા એમનું કહેવું હતું કે રાહુલજી ઉપર જે જે રાજ્યોમાં જ્યારે કેસ દાખલ કરવામાં આવ્યા ત્યારે એ કેસમાં શું સજા કરવી એ દિવસે જ નક્કી થયું હતું, એ કેસમાં ક્યારે સજા કરવી એનો સમયની રાહ જોવાતી હતી, અને આખા દેશનું ને આખા વિશ્વનું સૌથી મોટું આર્થિક કૌભાંડ અદાણીજીએ જે કર્યું છે એ માનનીય પ્રધાનમંત્રીની દુઃખથી નસ ઉપર રાહુલજીએ હાથ મૂક્યો છે. રાહુલજીએ સવાલો કર્યા હતા લોકસભામાં કે માનનીય પ્રધાનમંત્રી, આપે વિદેશ પ્રવાસમાં કેટલી વખત માનનીય અદાણીજી ઉદ્યોગપતિને આપ લઈ ગયા એની વિગત ફ્લોર ઉપર મૂકો. માનનીય પ્રધાનમંત્રી, આપના ગયા પછી તરત જ સરકારની ભલામણથી અથવા આપના કહેવાથી અદાણી સાહેબ કે એમના લોકો કયા દેશમાં કેટલી વખત ગયા એની વિગત મૂકો. તમે શ્રીલંકામાં જાઓ, તમે ઇઝરાયલ જાઓ, બીજે જાઓ, તમે આવો એના એક અઠવાડિયાની અંદર આ દેશના સંરક્ષણ સાથે જોડાયેલા સવાલો હોય એવા એમઓયુ તાત્કાલિક થઈ જાય છે તો કેમ થઈ જાય છે, કઈ રીતે થઈ જાય છે એ આ લોકસભામાં અમે જાણવા માંગીએ છીએ, અને આ તમે લોકસભામાં વિગતો આપો. એ વિગતો જ્યારે માંગી ત્યારે આપ સૌએ જોયું છે કે માનનીય પ્રધાનમંત્રી આ સવાલોના જવાબો આપવા ઉભા થયા ત્યારે પીતા ગ્લાસમાં પાણી પીતા હતા, એમનો ગ્લાસ ધૂપતો, એમની બોડી લેંગ્વેજ એ પરાણે બતાવવા માંગતા કે ઇન સબ પે મેં અકેલા ભારી હું, એ ડાયલોગ બોલતા પણ થરથરતા હોય એવું દેખાતું. અને એ જ વખતે કોંગ્રેસની નેતાગીરીએ નક્કી કર્યું હતું કે રાહુલજી ઉપર હાથ નાખશે, અને એ જ્યારે જ્યારે ભારતીય જનતા પાર્ટીને તમે સવાલો કરો, જ્યારે જ્યારે ભારતીય જનતા પાર્ટીની સરકારની નિષ્ફળતાને તમે ઉજાગર કરો, એ માત્ર વિપક્ષ નહીં, એ મીડિયા હોય તો એનું મીડિયા બંધ થઈ ગયું છે, એક કોઈ કવિ કે લેખક હોય તો એના પતિને નોકરીમાંથી છૂટો કરાવ્યો છે, એ કોઈ લેખક કે બૌદ્ધિક હોય તો એનું મર્ડર થયું છે, આવા અસંખ્ય બનાવો દેશમાં અને રાજ્યોમાં બન્યા છે, અને આ એમની ભારતીય જનતા પાર્ટીની ગળથૂથીમાં છે. હમારે સામને બોલેગા ઉસકી આવાજ બંધ હોગી, આ એમની ગળથૂથીમાં છે, એ વર્ષોથી છે, અને એના ભાગરૂપે આ બધા જ બનાવો બની રહ્યા છે, અને એ બનાવો બની રહ્યા છે એમાં એક જ મેસેજ આપવા માંગે છે કે રાહુલજીની આ દશા થાય તો તમારી તો સોજા નહીં જડો, આવો સંદેશો આપવા માંગે છે. પણ આ રાહુલ દાદી છે જેના બાપ દાદાઓ આ દેશની આઝાદી માટે 14 વર્ષ જેલમાં રહ્યા છે, જેના હાથે ઘડતર થયું છે એણે આખું આખું મહાત્મા ગાંધીએ જેલમાં વિતાવ્યું છે. આઝાદી મળ્યા પછી આ દેશની એકતા અને અખંડિતતા માટે મહાત્મા ગાંધીએ 3 ગોળીઓ ખાધી છે. આ દેશમાં ખાલિસ્તાન ન થાય એ માટે ઇન્દિરાજીએ પોતાના જીવનું બલિદાન આપ્યું છે. શ્રીલંકાની અંદર અમેરિકાનું થાણું ના આવે અને વ્યૂહાત્મક રીતે ભારતને વિશ્વમાં આવવું પડે એટલા માટે રાજીવ ગાંધીએ જીવ આપ્યો છે. આ ગાંધી નહેરુ પરિવાર છે. અંગ્રેજોની જેલો ગોળીઓ કે વિરોધીઓની ગોળીઓથી નથી ગભરાયા તો આ મોદી સાહેબ કે અમિત શાહજીના આવા જુલમથી, આવા સભ્યપદ રદ કરવાથી, આ 2 વર્ષની સજા કરવાથી ગભરાઈને ડરે એ ગાંધી પરિવાર નથી, રાહુલ ગાંધી નથી. એમને ત્યાં તો વડવાઓનો ઇતિહાસ છે, વીર કહેવાતા લોકોએ માફીઓ માગી અને વીર બની ગયા છે. અમે એ વખતે પણ માફીઓ નથી માગી અને આજે પણ માફીઓ નહીં માગીએ. આ ત્યારે હાલ સભ્યપદ રદ થવા અંગે કોંગ્રેસ નેતા જગદીશ ઠાકોરનું નિવેદન, તેમણે જણાવ્યું કે રાહુલની સામે થયેલ કેસ રણનીતિના ભાગરૂપે છે. સુરતમાં ચર્ચા હતી કે સજા થશે અને સજા થઈ. આ ઉપરાંત તેમણે જણાવ્યું કે કોંગ્રેસ પર ભૂતકાળમાં પણ આવા સંકટો આવ્યા છે, સંકટ આવ્યું ત્યારે કોંગ્રેસ મજબૂતાઈથી બહાર આવી છે. કોંગ્રેસ પાર્ટીના વાયનાડથી સાંસદ તથા પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને તેમના